રાજકોટ કાલાવર રોડ ઉપર આવેલી વોકાર્ટ હોસ્પિટલ ખાતે સોની સેન્ટરની બાજુમાં ફોર વ્હીલમાં શોર્ટ સર્કિટ થતા ભીષણ આગ લાગી. રાજકોટના કાલાવર રોડ ઉપર I-20 ફોર વ્હીલમાં ભીષણ આગ લાગી ત્યારે કેકેવી હોલ નજીક આવેલ વોકાર્ટ હોસ્પિટલ અને સોની સેન્ટર શોરૂમ બાજુમાં I-20 ફોર વ્હીલમાં વાયરિંગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને વોકાર્ટ હોસ્પિટલના સિક્યોરિટીને જાણ થતા આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આગ વધતા ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી અને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. હર્ષદભાઈ સોલંકી, ફાયર બ્રિગેડ, નિર્મલા રોડ, ફાયર બ્રિગેડ, રાજકોટ. ફોર વ્હીલમાં આગ લાગવાના તો શોર્ટ સર્કિટથી આગ લાગેલા હતી અને અમને કંટ્રોલમાંથી મેસેજ મળતા તાત્કાલિક ગાડી ઘટના સ્થળે લાવીને આગ બુઝાવી નાખેલ, પાણીનો મારો ચલાવી. કાલાવર રોડ વોકાટ હોસ્પિટલની બાજુમાં. હસમુખ વાઘેલા, સિક્યુરિટી ઓફિસર છું, વોકાટમાં સર્વિસ કરું છું. અમને અમારા સ્ટાફનો ફોન આવ્યો ઇનગેટેથી, એટલે અમે તાત્કાલિક બે જણા, પ્રહલાદભાઈને બે જણા તાત્કાલિક અહીંયા આવી ગયા અને બાટલાને આગ ચાલુ કરી દીધું. અમે બધી માલિકની કોની છે ખબર નથી, હવે અમને કોણ માલિક છે ખબર નથી. અમે તો જાણ થઈ એટલે અમે તાત્કાલિક અહીં આવી ગયા કે મારા ગાડીના વાયર હરગે, એટલે અમે તાત્કાલિક પહોંચી ગયા અમે. હા, આઉટગેટની પાસે. કેમેરામેન મેરામ સોલંકી સાથે કૃષ્ણા ઝીંઝરિયા, KTV ન્યૂઝ, રાજકોટ.